નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીથી સ્વસ્થ ભારત એવું સમૃદ્ધ ભારત કઈ રીતના બનાવી શકાય એના માટે આજે આપણે મળીશું થુરાવાસ ગામના પંકજભાઈને. એમને મરચીનું વાવેતર કર્યું છે અને મરચીની અંદર બે અલગ અલગ વેરાયટીનું વાવેતર કર્યું છે. બધા મોટાભાગના ખેડૂતો કહેતા હોય છે કે મરચીની અંદર ખર્ચો વધારે થાય છે અને ઉત્પાદન બી મળે છે ખરું, પણ સાથે સાથે ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઓછો કરી અને ઉત્પાદન કઈ રીતના વધારી શકાય એના માટે પહેલી શરૂઆત કરી છે અને પહેલીવાર મરચીનું વાવેતર કર્યું છે પંકજભાઈ. તો પંકજભાઈની મુલાકાત કરીએ આપણે કે એમને ખેતીમાં શું નવી ટેકનોલોજી અપનાવી છે અને આપણા દેશને આર્થિક રીતે કઈ રીતના સમૃદ્ધ કરી શકાય એ માટેનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ પંકજભાઈને. તો મળીએ પંકજભાઈને આપણે. બરાબર, નમસ્કાર. હવે જે તમે બે વેરાયટીનું વાવેતર કર્યું છે તો બંને વેરાયટીમાં પહેલાં તમારું આખું નામ, ગામ, તાલુકો, જિલ્લો જણાવો. હા, મારું નામ પટેલ પંકજભાઈ જયંતિભાઈ થુરાવાસ, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. બરાબર, હવે તમે જે મરચીનું વાવેતર કર્યું એમાં તમને પહેલાં સૌ પ્રથમ વાર મરચી કરી છે. બરાબર છે, તો તમને પહેલાં શું લાગે છે, કેવો ભય હતો તમને કે મરચી કરીશ ઉત્પાદન નહીં મળે અને બે વેરાયટીનું વાવેતર કર્યું છે, તો કઈ કઈ વેરાયટી છે, શું છે, તમને તફાવત શું જોવા મળે? હા, અમે વાવેતર બે વેરાયટી અલગ અલગનું કર્યું છે. એક છે 978 અને એક છે 100. 978 માં ઉતારો વધારે મળે એવું જાણકારી લઈ અમે એ વાવી. બરોબર, 100માં વાયરસ ઓછો આવે એ રીતના એ જાણકારી લઈ એ મરચી વાવી છે. અમને બંને પોઝિશન હાલ એક જ છે, અલગ અલગ કોઈ પોઝિશન નથી, બંનેમાં પોઝિશન એક જ સરખી છે. જે વાવેતર કર્યું તે વખતે બંનેની પોઝિશન અલગ અલગ હતી. આ મરચી છે એ નાની હતી, આ મરચી છે 60 માં ઊંચી હતી. પણ ત્યાર પછી આ નાની મરચી છે એ અને આ મરચી, આ મરચી ઉતાવળી વેરાયટી છે, આ લેટ વેરાયટી છે, પણ બંનેમાં મરચીની વીણી સાથે જ આવી. બરાબર છે, ગુડ. હવે આની અંદર તમે શરૂઆતમાં વાવેતર કર્યા પછી શું ટ્રીટમેન્ટ કરી, પાયાનું ખાતર કેટલું નાખ્યું અને પછી પાછળ ટ્રીટમેન્ટ શું કરી? અમે શરૂઆતમાં આ જે ખેતી કરી એ વખતે અમે કોઈ પાયામાં ખાતર નાખ્યું જ નહોતું, DAP ને યુરિયાની કશું જ નહીં, કોઈ નહોતું નાખ્યું. ત્યાર પછી અમે આ જે કામા ઇન્ડસ્ટ્રીઝની કંપની, કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક, હા, એમની મિટિંગ અમારા ગામમાં હતી ત્યારે જાણકારી મળી. તે વખતે અમને યુનિટેક અને ફંગસ્ટારની જાણકારી મળી, તો અમે એ વખતે જે યુનિટેક અને ફંગસ્ટાર ફર્સ્ટ વાર કોઈ ખાતર નહોતું આપ્યું, પહેલાં એ જ આપ્યું છે અમે. યુનિટેક ને ફંગસ્ટારનું તમે શું કર્યું, ડ્રીપમાં આપ્યું છે કે ઉપરથી છંટકાવ કર્યો? ડ્રીપમાં આપ્યું છે, રસીકરણ કરી. તો ખેડૂત મિત્રો આની અંદર શું કરવાનું છે, 200 લિટર પાણી લેવાનું છે, 2 કિલો કાળો ગોળ, 4-5 લિટર ખાટી છાશ, 1 લિટર ફંક્શન, 1 લિટર યુનિટેક મિક્સ કરીને 12 કલાક રહેવા દેવાનું છે અને પછી એને ડ્રીપમાં આપવાનું છે. જ્યારે તમે, અમે ખેડૂતોને આ વસ્તુ ખેડૂત શિબિરની અંદર કહેતા હોય છે કે શરૂઆતની અવસ્થાની અંદર તમે જમીનમાં એ વસ્તુ આપો છો તો અત્યારે તમે ખેતરની ફિલ્ડની અંદર જોઈ રહ્યા છો એક બી પાણીનું પીળું નથી. બરોબર છે, બાજુનું ખેતરનું તમને બતાવીશું કે એને કારેલામાં વાપર્યું છે, ગલકાના વાવેતરની અંદર યુઝ કરેલો છે. તો તમને આ યુઝ કર્યા પછી પહેલાં કોકડવાનો કોઈ પ્રોબ્લેમ હતો અને પાછળથી તમને શું જોવા મળ્યું? હા, પહેલાં વાયરસનો પ્રોબ્લેમ અમને શરૂઆતના બેજમાં દેખાતું કે ભાઈ વાયરસ આવી રહ્યો છે, ત્યારે અમને બિલકુલ ભય એટલો બધો હતો કે આ લોકો કહે છે એ સાચી વાત છે કે મરચીનું વાવેતર એકદમ બિલકુલ જોખમવાળું છે. વાત સાચી છે, પણ આ અમે ઉપયોગ કર્યા પછી અમને એવું લાગતું જ નથી કે મરચીનું વાવેતર જોખમ જેવું છે. અમે આ મરચી બે વીણી વીણી છે. તો પહેલી વીણી કેટલાની થઈ અને બીજી વીણી કેટલાની? પહેલી વીણીમાં અમે ઉપયોગ નહોતો કર્યો એ વખતે, એ 9 કિલો નીકળી હતી, માત્ર 9 કિલો નીકળી. હા, માત્ર 9 કિલો. અને ઉપયોગ કર્યા પછી કેટલો? ઉપયોગ કર્યા પછી આ બીજી વેણ 86 કિલો નીકળી છે. પણ એ વેણી વીણ્યા પછી હજુ 3 દિવસમાં અમારી બીજી વેણ વીણવી પડે એવું અમને લાગી રહ્યું છે. ખેડૂત મિત્રો, આપણે આજે તમે જે ખેતરમાં ઊભા છીએ એ ખેતર તમે જોઈ શકો છો, પાછળનું જેટલું વાતાવરણ તમે જોઈ શકો છો, બધું આખું ખેતર જુઓ તમે કે એની જે નવી ફૂટ આવે છે એકદમ ક્લિયરિટીવાળી આવે છે, તેની અંદર કોઈપણ પ્રકારનો ફૂગનો પ્રોબ્લેમ નથી, કોઈપણ પ્રકારનો વાયરસનો પ્રોબ્લેમ નથી, એની અંદર કોઈપણ પ્રકારના ચૂસ્યા જોવા મળતા. તો ખેડૂત મિત્રોને અમે એ જ વસ્તુ વાત કરીએ છીએ, વિચાર પરિવર્તન દ્વારા કૃષિ પરિવર્તન, કે તમને જે મરચીની અંદર વાવેતર કર્યા પછીનો જે ભય હતો એ દૂર થઈ ગયો છે. પહેલી વસ્તુ ભય બિલકુલ દૂર થઈ ગયો છે. અમને બીજા ખેડૂત મિત્રોને સંદેશ આપો તો શું આપી શકો તમે, કે મરચીની અંદર યુનિટેકને ફંક્શન ઉપયોગ કર્યા પછી અને પહેલાં તમારા જે વિચારો છે ખેડૂત મિત્રોને જણાવો. હા, અમે મરચીનો જે યુનિટેક અને ફંગસ્ટારનો બંને આપ્યા પછી અમને બિલકુલ ભય દૂર થઈ ગયો છે. ત્યાર પછીની જે આ ક્લિયરિટી દેખાય છે, પાન કે ચૂસિયા કોઈ પણ જાતનો રોગ છે એની ઘણું કંટ્રોલ થઈ ગયું છે. એના પાછળ જે રોગ જીવાત પહેલાં આવતી લગાયા પહેલાં એના કરતાં તો ઘણો ફાયદો છે. પહેલાં અમે 4 દિવસે રાસાયણિક દવાઓ વાપરતા, ત્યાર પછી આ લગાયા પછી અમારે લગભગ 10-15 દિવસનો ગાળો થઈ ગયો છે દવા લગાવ્યા એટલે. તમે જે જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા એ હવે ઓછો થઈ ગયો? હા, બિલકુલ ઓછો, 10-15 દિવસની વચ્ચેનો ગાળો થઈ ગયો છે એનો.
બરોબર. તો ખેડૂત મિત્ર, આપણે જોયું કે પંકજભાઈનો અનુભવ અને યંગ ખેડૂત છે અને ગામમાં સારામાં સારી ખેતી કરી રહ્યા છે, કે જેઓ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, અને જે આપણા વડાપ્રધાનશ્રીનું જે ઉદ્દેશ્ય છે કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવી, તો ડબલ કરવા પાછળનો ઉદ્દેશ્ય આપણી કંપનીનો એ જ છે, કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક, કે ખેડૂતોની જે આવક છે આવક વધારવી અને ખેતીનો ખર્ચો 50%થી ઓછો કરી દેવો છે. તો અમારા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે પહેલા વર્ષે તમે જો જૈવિક ખેતી કરતા હોય તો તમારે શું કરવાનું છે, 50% રાસાયણિક ખાતર ઓછા કરી અને ઉત્પાદન વધારવાનું છે. તો આજે પંકજભાઈ, અને છેલ્લો તમારો સંદેશ કહો કે ખેડૂત મિત્રોને આપણે જૈવિક ખેતી કરવી છે અને મિક્સિંગ ખેતી કરવી છે, તો એમાં ખેડૂતોને શું ફાયદો થઈ શકે એ તમે જણાવો. જૈવિક ખેતી કર્યા પછી પહેલો તો મતલબ એ છે કે એનો ખર્ચો જ બિલકુલ ઓછો થઈ જાય છે, અને જમીન સ્વસ્થ રહે છે અને આપણો છોડ સ્વસ્થ રહે છે. આજે પણ આ લગાયા પછી આ અમારી માટી જોઈએ તો બિલકુલ આ પોચી છૂટી દેખાય છે, અને તાર પહેલાની માટી જોઈએ તો બિલકુલ ઢેપા. ખેડ કરીએ તો ઢેપાની વ્યવસ્થા વધારે જોવા મળે, આજે પોચી જમીન દેખાય છે અમને. મેઇન સુધારો તો અમારો જમીનનો પહેલો છે, કે જમીન સુધરી એટલું જ અમારે મહત્વનું છે. કારણ કે બીજી રાસાયણિક દવાઓ કે જંતુનાશક દવાઓ વાપર્યા પછી જમીન બિલકુલ લેવલ જળવાઈ જ નથી રહેતું. આ સાલ ભલે આપણે ઉપયોગ એનો કરતા ગયા આપણને ઉત્પાદન પણ મળશે રાસાયણિક ખાતર રાસાયણિક દવાઓથી, પણ ત્યાર પછી બીજા વર્ષે એનું ઉત્પાદન બિલકુલ ઘટી જાય છે અને ખર્ચો વધી જાય છે. મેઇન તકલીફ આ રહે છે. પણ આને લગાયા પછી અમે એવું માનીએ છીએ કે એનો પહેલો ખર્ચો ઓછો થઈ જાય છે અને દવાઓ કોક બીજું એનું ઉપદ્રવ જે છે એ ઘટી જાય અને માલ વધી નીકળે છે. એટલે આમાં શું છે બેઝિકલી ખેડૂત મિત્રો, કે જ્યારે તમે શરૂઆતમાં ઓર્ગેનિકનો છંટકાવ કરો ત્યારે તમને 3-4 દિવસ એવું લાગશે કે કદાચ રિઝલ્ટ મળે ના મળે, પણ 6-7 દિવસે તમે એનો ગ્રોથ જોશો, કારણ કે ફૂટ આવતા મિનિમમ 6-7 દિવસ તો લાગે. કારણ કે આ જે મરચું છે તમે માર્કેટમાં જ્યારે વેચવાના છો, જ્યારે એની ક્વોલિટી અને કીપિંગ ક્વોલિટી સારી હશે તો તમને 110% ભાવ સારા મળવાના છે. અને આ મરચું જવાનું છે આપણા ભાઈઓ બહેનો જોડે જવાનું છે અને સિટીમાં જવાનું છે. જો આની અંદર તમે જેટલું ઝેર નાખશો એટલું આની અંદર ઝેર જ આવવાનું છે. તમે અંદર યુટ્યુબ ઉપર અને અત્યારના સમાચાર સાંભળતા હશો કે મલ્ટીનેશનલ કંપનીઓ જે ઝેર વેચી રહી છે માર્કેટની અંદર, એના કારણે કેન્સરના દર્દો દિવસે ને દિવસે વધે છે. તો આપણો ઉદ્દેશ્ય એ છે કે ખેતીમાં ઝેર ઓછું ઉપયોગ થાય અને ઉત્પાદન વધે અને ખેડૂતો સમૃદ્ધ બને એ આપણું લક્ષ્ય છે. પંકજભાઈ, આપનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કે જે ખેડૂત મિત્રોને અમારે માહિતી આપી. અને યુટ્યુબના માધ્યમથી અમે ખેડૂત મિત્રોને કહીએ છીએ કે આપણને જો આ વિડીયો સારો લાગે તો વધારે વધારે ખેડૂતો સુધી શેર કરો અને બીજા ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડો. અને જે જૈવિક ખેતી, કે અમારો ઉદ્દેશ્ય છે કે ખેડૂતો બચાવો અભિયાન, એમ ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન, આ અભિયાન અંતર્ગત અમે નાનામાં નાના ખેડૂતો સુધી મળીએ છીએ અને ખેડૂતોના જે પ્રશ્નો છે એનું સમાધાન કરીએ છીએ. ધન્યવાદ.